न्यूज लाइव साथ हूँ छू खुशाली। समाचार की शुरुआत महत्वना समाचार थी करीशु। भाजप राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा कमलम खाते पहुंची चुक्या छे। गांधीनगर कमलम खाते अध्यक्ष पहुंची चुक्या छे। ढोल नगारा अने भातीगढ़ गरबा साथे तेमनुं स्वागत करवामां आव्युं छे। आपने जणावी दीए भाजपना कार्यकरो अने नेताओ अत्यारे कमलम खाते उपस्थित छे। जेपी नड्डा की अध्यक्षतामां कमलम खाते बैठक योजावा जई रही छे। सांसदो धारासभ्यो प्रदेश होद्देदारोनो जमावड़ो अत्यारे कमलम खाते जोवा मळी रह्यो छे। भाजपना राष्ट्रीय अध्यक्ष कमलम पहुंची चुक्या छे। आपने जणावी दीए समाचार ढोल नगारा अने भातीगढ़ गरबा साथे तेमनुं स्वागत करवामां आवी रह्युं छे। भाजपना कार्यकरो अने तमाम नेताओ त्यां उपस्थित छे। जेपी नड्डानी अध्यक्षतामां कमलम खाते बैठक योजावा जई रही छे त्यारे तमाम नेताओनो जमावड़ो अत्यारे कमलम खाते जोवा मळी रह्यो छे। ढोल नगारा अने भातीगढ़ गरबा साथे तेमनुं स्वागत करवामां आव्युं हतुं। सीएम रूपाणी पण अत्यारे हाल त्यां उपस्थित छे। तमाम नेताओ त्यां उपस्थित छे। जेपी नड्डा पहोंची चुक्या छे। सांसदो धारासभ्यो प्रदेश होद्देदारोनो जमावड़ो त्यां जोवा मळी रह्यो छे। आपने जणावी दीए भाजप राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा आजे ज्यारे गुजरातनी मुलाकाते छे त्यारे तेओ गांधीनगर कमलम खाते पहोंची चुक्या छे अने तमाम नेताओनो जमावड़ो त्यां जोवा मळी रह्यो छे। साथे ज तेमने ढोल नगारा अने भातीगढ़ संस्कृति साथे तेमनो स्वागत करवामां आव्युं हतुं। दृश्य आपना सुधी पहोंचाडवानी अमे कोशिश करी रह्या छीए। तो बैठकना एक्सक्लूसिव दृश्य आपना सुधी अमे पहोंचाडी रह्या छीए ज्यां जीतुभाई वाघाणी सहितना तमाम नेताओ उपस्थित छे। सोशल डिस्टन्सनुं ध्यान राखीने तमाम बैठकमां लोकोने जगह आपवामां आवी छे। आपने जणावी दीए भाजपना कार्यकरो तमाम नेताओ त्यां उपस्थित छे। આજે અમદાવાદમાં છે, ખાસ કરીને પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેમની બેઠક યોજાઈ રહી છે અને જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે તમામ જે સાંસદો છે, ધારાસભ્યો છે અને સાથે સાથે જે પ્રદેશ હોદ્દેદારો છે તેઓ આજે અહીંયા કમલમ ખાતે આવી પહોંચ્યા છે અને અત્યારે જે બેઠક જોવાઈ રહ્યા છો જે પ્રદેશ કક્ષાના હોદ્દેદારો છે તમામ આજે અહીંયા ઉપસ્થિત છે અને થોડીવારમાં જ બેઠક શરૂ થવા જઈ રહી છે ત્યારે અહીંયા કમલમ ખાતે જે મેળાવડો થયો છે, ખાસ કરીને જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમને આવકારવા માટે થઈને ઢોલ નગારાની સાથે સાથે જે ભાતીગઢ ગરબા છે તેની સાથે આજે તેમને આવકારવામાં આવ્યા હતા અને અત્યારે જે અહીંયા માહોલ છે જોઈ શકાય છે, ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાંથી આ સ્ટેજ પરથી જોઈ શકાય છે કે આ સ્ટેજ પરથી જેપી નડ્ડા છે તે અત્યારની જે આ બેઠક છે તેને સંબોધવાના છે। તમામ તૈયારીઓ સ્ટેજને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને આ સ્ટેજ ખાતે થોડીવારમાં જ જેપી નડ્ડા અને સાથે સાથે જ જે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષજી છે તે અહીંયા આવી પહોંચશે અને થોડીવારમાં જ બેઠકનો પ્રારંભ થવાનો છે। જોઈ શકાય છે અહીંયા ખાસ કરીને બેઠક વ્યવસ્થામાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે સાથે જ ઉદ્યોગમંત્રી સૌરભ પટેલ અને ટુરિઝમના કેબિનેટ મિનિસ્ટર જવાહર ચાવડા સહિતના જે નેતાઓ છે નરહરિ અમીન તમામ જોઈ શકાય છે જે અહીંયા અત્યારે હાજર છે। બેઠક થોડીવારમાં જ શરૂ થવાની છે અને જે એક માહોલ છે આજે અહીંયા ખાસ કરીને જેપી નડ્ડા આજે રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જ્યારે અમદાવાદ ગુજરાતમાં છે ગાંધીનગર ખાતે કમલમ ખાતે આ બેઠક યોજાવા જઈ રહી છે, થોડીવારમાં જ આ બેઠક શરૂ થવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે માથા પર છે ત્યારે આ બેઠકનું આયોજન અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે। આજની બેઠકના જો વિષયની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે મુદ્દો છે તે મુખ્યત્વે કેન્દ્રમાં રહેવાનો છે। જે રીતે અહીંયા તૈયારીઓ આ કરવામાં આવી છે તમામ જે નેતાઓ છે ભાજપના ખેસ પહેરી અને અહીંયા જોઈ શકાય છે થોડીવારમાં જ બેઠકનો પ્રારંભ થવાનો છે।
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જોઈ શકાય છે. આ પૂર્વ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી છે. તમામ જે નેતાઓ છે અહીંયા પહોંચ્યા છે અને આજે અહીંયા થોડી વારમાં જ બેઠક શરૂ થવાની છે, જેની તૈયારીઓ જોઈ શકાય છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પણ થોડી વારમાં જ અહીંયા પહોંચશે. આ સ્ટેજ પરથી તેઓ સંબોધન કરવાના છે, જોઈ શકાય છે આ સમગ્ર માહોલ જે છે. થોડી વારમાં જ અહીંયા સ્ટેજ ખાતે જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ સહિતના જે હોદ્દેદારો છે તેઓ પહોંચશે અને જે બેઠક છે તે શરૂ થશે. જી ચોક્કસથી સોનલ, જ્યારે બેઠકની શરૂઆત થનાર છે, તમામ નેતાઓનું જમાવડો ત્યાં જોવા મળી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે, તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. બેઠકનો મુખ્ય એજન્ડા જાણવા માંગીશું. જે બેઠકના મુખ્ય એજન્ડાની જો વાત કરીએ તો સૌથી મહત્વનો મુદ્દો અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે ફેબ્રુઆરીમાં યોજાય તેવી એક સંભાવના હાલના તબક્કે જોવામાં આવી રહી છે અને એ ચૂંટણીના પગલે જ ભાજપ અને કોંગ્રેસ બંનેએ જે કવાયત શરૂ કરી છે અને તેના ભાગરૂપે આ બેઠક આજની જે છે તેમાં સૌથી મહત્વનો મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રહેશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. કેમ કે દરેક રીતે હવે ભાજપ માટે આ ચૂંટણી મહત્વની બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક તરફ કોરોનાની મહામારી છે અને બીજી બાજુ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તમામ મોરચે સફળ થવા માટે થઈને ભાજપે કવાયત આદરી છે અને એ માટે થઈને આજની બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીની સાથે સાથે જ પ્રચાર પ્રસાર અને તેના કરતાં પણ વધારે મહત્વનો મુદ્દો જે પેજ કમિટી અત્યારે બનાવવામાં આવી રહી છે તે સંદર્ભે પણ રહેશે અને પેજ કમિટી સહિતની જે કામગીરી પક્ષ તરફથી શરૂ કરવામાં આવી છે તે ક્યાં સુધી પહોંચી છે તેનો રિપોર્ટ પણ આજની બેઠકમાં લેવામાં આવશે અને સાથે સાથે જ આગામી દિવસોમાં હવે કઈ રીતે લોકો સુધી પહોંચવું અને કઈ રીતે વધુ ને વધુ લોકોને ભાજપની સાથે જોડવા તે સંદર્ભે પણ એક આખી રણનીતિ જે છે તે તૈયાર કરવામાં. જી આભાર સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ. અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો થોડાક જ સમયમાં હવે બેઠકની શરૂઆત થશે. ભાજપના કાર્યકરો અને નેતાઓનું જમાવડું અત્યારે હાલ કમલમ ખાતે જોવા મળી રહ્યો છે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે તમામ સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ હોદ્દેદારોનું જમાવડું કમલમ ખાતે જોવા મળી રહ્યો છે. તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા અને ભાતીગળ ગરબા સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યકરો અને નેતાઓ પણ ત્યાં અત્યારે હાલ ઉપસ્થિત છે. મુખ્ય એજન્ડાની વાત કરવામાં આવે તો જે ચૂંટણી માથે આવી રહી છે તેની પેજ કમિટીની કદાચ વાત હશે. તેમાં પણ ક્યાં સુધી કામ પહોંચ્યું છે એટલે ચૂંટણીને લગતી તમામ જે વાતો છે તે આ બેઠકમાં કરવામાં આવશે.